જૂનાગઢ લીલી પરિક્રમાનો વિધિવત ગત મધ્યરાત્રિથી શુભારંભ થયો. તંત્ર દ્વારા છૂટ આપતા 1.5 લાખ જેટલા ભાવિકોએ એક દિવસ પહેલા જ પરિક્રમા શરૂ કરી છે. જૂનાગઢ ગરવા ગિરનારની 37 કિલોમીટરની લીલી પરિક્રમાનો આજે રાત્રે 12 વાગે જય ગિરનારીના નાદ સાથે બંદૂકના અવાજથી મહાનુભાવો સાધુ સંતો વગેરેની હાજરીમાં ભવનાથથી વિધિવત શુભારંભ થયો છે. 4 દિવસ સુધીની આ લીલી પરિક્રમા આમ જોઈએ ગત રાત્રિથી શરૂ થઈ છે, પરંતુ અમુક ઉતાવળા ભાવિકો દર વર્ષે 1-2 દિવસ પહેલાં ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા હોય છે અને તેઓ વહેલી પરિક્રમા શરૂ કરવા માટે પરિક્રમા રૂટ પર આવી જાય છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા ભારે માત્રામાં આવેલા ભાવિકો નારાજ ન થાય અને પરિક્રમામાં પણ ઓછી ભીડ થાય તેવા હેતુથી તેમને 1 દિવસ વહેલા જવા દેવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે આ 37 કિલોમીટરના રૂટની શરૂઆત ભવનાથથી થતી હોય છે અને ત્યારબાદ રૂપાયતન અને ત્યારબાદ ઇંટવા માર્ગ અને ત્યાંથી જીણા બાવાની મઢી અને ત્યાંથી સરકડિયા હનુમાન સુધીની કેડી અને ત્યારબાદ માલીડા પાટવડા કાંઠા થઈને સૂરજકુંડ અને મારવેલા ઘોડીથી નરપાણીની જગ્યાએથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીની આમ 36 કિલોમીટર આ યાત્રાનો રૂટ હોય છે અને તેમાં શ્રદ્ધાળુને માત્ર ખાવા પીવાના સામાન અને ઓઢવા પહેરવાના કપડાં સિવાયની કોઈ વસ્તુ લઈ જવામાં દેવામાં આવતી નથી અને આ રૂટ પર અનેક જગ્યાએ શાકભાજીથી લઈને ખાવા પીવાની વસ્તુઓ માટેના સ્ટોલ તથા ઠીક ઠેકાણે સેવાભાવી સંસ્થાઓના રસોડાઓ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. ત્યાં લાખો ભાવિકો માટેની રસોઈ બનાવવામાં આવી છે તો બીજી તરફ યાત્રામાં આવતા લાખો યાત્રિકોને પણ કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને જ્યાં 12-15 જેટલા ભાવિકો પરિક્રમા કરતા હોય છે ત્યારે તેમની સલામતી માટે કડક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા આ વખતે પરિક્રમાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.